અને ખાસ તો પહેલી જુલાઈએ ડોક્ટર્સ ડે નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આની સાથે અમારા ઘણા બધા એસોસિએશન જોડાયેલા છે, જેમ કે રાંદેરડા જે ડોક્ટર્સ ક્લબ જોડાયેલું છે, સાથે લવ તાપી કેર તાપીનું ગ્રુપ પણ આની સાથે જોડાયેલું છે, થેલેસેમિયાના વોરિયર્સ છે, લોકો પણ જોડાયેલા છે, પ્લસ બીજી બધી સામાજિક સંસ્થાઓ પણ સાથે જોડાયેલી છે. ખાસ મુખ્ય છે આ કેમ્પનું આયોજન. આમાં થોડા દિવસ પહેલાં પેપરમાં ન્યૂઝ હતા કે સુરત શહેરમાં અત્યારે રક્તની ઘણી બધી ઘટ પડી ગયેલી છે, જીવાત તકલીફ પડી રહેલી છે, માટે રક્તદાનના આવા કેમ્પનું આયોજન કરવાથી જે ઘટ છે તે પૂરી થશે. પ્લસ ઘણી વખતે હિમોફિલિયા છે, થેલેસેમિયા છે, એ લોકો એ જે સફર છે એ લોકોને પણ કાયમ રક્તની જરૂર પડતી હોય છે. એટલે આવા કેમ્પનું આયોજન કરી અને એક ડોક્ટર સારો દાખલો દર્શાવવા કોશિશ કરે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અને એ માટે હું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોને ખાસ અભિનંદન આપું છું, અને સમાજના ઘણા બધા વર્ગોને અને હોસ્પિટલોને એમાં ઇન્વોલ્વ કરેલા છે, એટલે એક વાઇડ સ્પ્રેડ મેસેજ મળશે તો મને ચોક્કસ. મેડમ, આ કેમ્પમાં કેટલું બ્લડ એકત્રિત થશે? એકચ્યુઅલી અમારે ત્યાં લગભગ 70-80 ડોનર્સ આવેલા છે, પણ ઘણાના બ્લડ રિજેક્ટ થયા છે. ખાસ મારે એ કહેવું છે કે તમારું બ્લડ રિજેક્ટ થયેલું છે તેનું કારણ તમારું થોડું શુગર હોય છે, પ્રેશર હોય છે અને હિમોગ્લોબિન ઓછું હોય છે. એટલે સ્વસ્થ રહો, હિમોગ્લોબિન સરસ રહે, ખાવા પીવાનું અને લાઇફસ્ટાઈલ સારી રાખો તો ચોક્કસ આપણે બીજા રોગ થઈ જાય. થેન્ક યુ. પટેલ, દર્શક મિત્રો, તમે જાણો છો કે 1 જુલાઈ જેને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, તેના આ ભાગરૂપે અમે આજે 30 જૂને આખા શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાંદેર અડાજણ ડોક્ટર્સ ક્લબ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. તમે જાણો છો કે લોહીદાન એ અગત્યનું છે અને એનાથી ઘણા બધા વ્યક્તિઓને અને ઘણા સામાજિક કાર્યમાં ઉપયોગી થતું હોય છે, ઘણા બધા દર્દીઓને આમાંથી ફાયદો થતો હોય છે. હાલની પરિસ્થિતિમાં આપણા સિટીમાં બ્લડની બહુ જ અછત છે અને તેને પૂરી કરવી એ આપણી ફરજ છે. અને તમે જાણો છો કે બ્લડ આપણે સાયન્ટિફિકલી બનાવી શકતા નથી, જે માણસ પોતાની રીતે જ દાન કરી અને બીજાની જિંદગી બચાવી શકે છે. એટલે આ કાર્યમાં ઘણા બધા આજુબાજુના NGOs તથા ઘણી બધી કોમ્યુનિટીના લોકો ઇન્વોલ્વ થયા છે, તેનો મને બહુ આનંદ છે. અને અમારા ત્યાં આજે સવારથી લગભગ 100 ઉપર જેટલી બોટલ્સ એકઠી થશે અને એક આ સારો કાર્ય કરવાનું IMN-એ અમને સોંપી છે જવાબદારી, એમાં અમને ખૂબ જ આનંદ છે. થેન્ક યુ. ચા કોફી સંજય.